ભગવાન આગળ કેસે મોકલો વાંધો નહીં, પણ એને તો સપનામાં એ ખ્યાલ નતો કે આ દોઢ દેતો આવશે, અને બધ ભરી ગયો સાહેબ. એટલો બધો આગળ વધ્યો છે સાહેબ, આ ભાવનગર એરપોર્ટ સુરતવાળી એરલાઇન આખી પોતે સંભાળે છે, અને હવે આ ભાવનગરમાં રાજકોટમાં ઘણીવાર ફ્લાઇટ થોડીક મોડી થાય ને, પ્લેનમાં બેસી ગયા હોય અને પ્લેન ન ઉપડે તો ભાવનગરમાં જ નક્કી જ કરે કે આજ ક્યાંક માયા ભાઈ આવવાના હશે, નહીં તો અત્યારે સુધી ઊભું ન થાય. આ બધા રાખે છે એવો સંબંધ સાહેબ. હા, ધન્યવાદ મિત્રો. બોલી ઘટ થી સુતે નહીં શામળા, ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામાજી આવે છે. ખાસ
ફરમાઈશ થોડીક તો છે જ, પણ હું મારી અંદર તો હતું જ કે મારે અહીંયા આ એક નાનો પ્રસંગ લેવો છે. આપ જાણો છો કે ધારીએ તો તમને 3 કલાક એકલા દાંત જ કઢાવી એક કે હા, હસવું એ જીવનનો, જે માણસ હસી ન શકે એ કોઈ દી લાગણી છીલ ન તો હોઈ શકે. આપણે એને હાદી ભાષામાં ભાઈ મીંઠા કહી, કે મીંઠા ઉપર ભરોસો ન કરવો. અને હું તો તમને હવે સેલેન્જ મારીને કહું સાહેબ, કે મર્દોના મહાણે જાજો પણ રાકાની જાનમાં ન જાતા કોઈ દી ભલામાં. જીવન આપણું અંદરથી એક તેજાળું રાખજો. સુદામા ભગવાન કૃષ્ણને મળવા આવ્યા. તમે સાંભળજો, દ્વારકાનો નાથ એને કોણ કોણ મળવાની આવતો એ તમે કલ્પના તો કરો સાહેબ. અત્યારે મોદી સાહેબ ને કોણ કોણ મળવાનું આવતું કયો તો? રૂપાણી સાહેબ છે આપણા મુખ્યમંત્રી, એ રૂપાણી સાહેબ વાત વાતમાં ગુજરાતી બોલી જાય બરાબર, અને એટલે એટલા ટુકડા કરીને માણસો મૂકે. એટલે મને હમણાં ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે શું કહેવા માગો, એટલે મેં ચોખ્ખું કીધું કે કોઈ પણ માણસ બોલતો બોલતો વચ્ચે અંગ્રેજી ટુકડો નાખે ને તમે વીઆઈપી કહો છો, પછી હિન્દીમાં બોલતો હોય તો ભલે, ગુજરાતીમાં બોલતો હોય તો ભલે, પણ વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલી જાય એને આપણે તરત એનું સન્માન આપણે વધારીએ છીએ ને. ઓહો, ન થતું જ મને કહો. અને ત્યારે મેં પત્રકાર મિત્રોને કીધું કે મારો ગુજરાતનો મુખ્યમંત્રી વચ્ચે વચ્ચે ગુજરાતી ટુકડો નાખે, એમાં તમને વાંધો શું છે? ગુજરાતની ઓળખ છે ભલામાં, વચ્ચે વચ્ચે ગુજરાતી બોલી જાય. શું શું ગુજરાતી એ બગાડ્યું છે? વચ્ચે કોઈ ગુજરાતી બોલે તો તરત આપણે એ હિન્દીને બીજી ભાષામાં કહેતા હોઈએ છીએ કે આવી હિન્દી બોલે છે, સાધુનો આશ્રમ છે એટલે મારે ન કહેવાય, આપણે શબ્દ વાપરીએ ને કે આવી હિન્દી બોલે છે. તો જે હિન્દી બોલતા અથવા તો અંગ્રેજી બોલે છે અને એમાં હિન્દી બોલનારો માણસ વચ્ચે અંગ્રેજી બોલી જાય છે તો એને વીઆઈપી કહો છો, ગુજરાતી બોલતો બોલતો માણસ વચ્ચે અંગ્રેજી બોલે તેને તમે વીઆઈપી કહો છો. તો જ્યારે કોઈક બોલતો બોલતો વચ્ચે ગુજરાતી ટુકડો બોલી જાય ને ત્યારે ગૌરવ લેવું જોઈએ, મારી ગુજરાતી અંદર આવી ગઈ ભલામાં. ગૌરવ થવું જોઈએ ને, શું કામ ન થવું જોઈએ? અને આપણે એને દેશી રાભા કે લે, એટલે ગુજરાતી બોલે દેશી રાભો લે. હું પરદેશમાં જતો મને રજૂ કરવા વાળા પહેલા એમ કહેતા કે જે તળપદી ભાષામાં જે બોલે છે સમજવાની કોશિશ કરજો લે. તો મને ગૌરવ થતો, હું તળ ને પદ નો તો છું, મને તળ પણ છે અને પદ પણ છે. એટલે આપણે જે તળપદી ભાષા, જે ભાઈ સાંઈરામભાઈ બોલતા હોય તેમાં વચ્ચે જૂના રાજકોટની થોડીક ભાષા આવવાની જ છે, તે ગૌરવ હોવું જોઈએ. અને હું તો ઘણી વાર કહું સાહેબ, તમે અમેરિકા જાઓ ને બે કચ્છી ભાઈઓ ભેગા થઈ જાય સાહેબ, મેં જોયેલું છે, તરત એ તમામ ભાષા બંધ કરી દેશે અને ડાયરેક્ટ કચ્છીમાં વાતો શરૂ કરી દેશે. પાછો કચ્છી, તરત કચ્છી ભાષામાં સારું. અરે છોડો, તમે સિંધી કેમ્પમાં રહેતા ભાવનગરમાં જોયું છે, સિંધી સિંધી ભાઈઓ ભેગા થશે એટલે સીધી સિંધી ભાષામાં ભાષા સારું કરી દેશે. એમ વિશ્વના ખૂણે જાઓ ને ખબર પડે કે આ ગુજરાતી છે સાહેબ, સીધા ગુજરાતી ભાષામાં વાત કરશો ને તો તમારું ગુજરાતીનું મહત્વ વધારશે ભલામણ. આપણે તો ધરાર વીઆઈપી થઈ જવું છે. મમ્મી હમણાં ભાઈએ કીધું, એટલે મમ્મીનો અર્થ જ થાય લાશ. મમ્મીનું ગુજરાતી શું થાય? પાછું અમેરિકા લંડન ક્યાંય મમ્મી નથી બોલતા હો. જો સાંઈરામભાઈ બેઠા એ ઘણા દેશમાં જઈ આવ્યા, પોતે સારા શિક્ષક છે એટલે એને મારી કરતાં વધારે અંગ્રેજી આવડે છે. તો ત્યાં કોઈ પરદેશમાં મમ્મી નથી કરતા, મોમ કહે ભાઈ, મોમ બોલે છે, મોમ, હાય મોમ, હેલો મોમ. મમ્મી તો આપણને પકડાવી દીધું હોય. હું કામ કે આ દેશની સ્ત્રી, આ દેશની જગદંબા, એ જ જો લાશ થઈ જાય તો ફરીવાર શિવાજીને મહારાણા પ્રતાપને જન્મ ન દઈ એટલે ફરીવાર આ ભારતને લૂંટવામાં મજા આવે. તાકાત તો આ દેશની માની છે ને ભાઈ, ધરાવીને ધાનને નીપજે, કુડવીને માડું હોય, વરસાદ બારે મેઘ ખાંગા ખારસામાં પડે, આંબોય ન થાય સાહેબ. એ તો સામે આવી ધરા હોય ભાઈ, એ કરે વીહ વીહ ઈંસ પડી ગયો હોય તો આ ધરા થોડી કઈ ખૂટે. વરે મહારાજ કીધા કરે એમ. હારી ધરતી વગર હારો છોડવો ન થાય તો હારી ધરતી વગર, હારી મા વગર હારું સંતાન ન થાય. આ બધું કોઠાના સંસ્કાર છે. એક છોકરાનો જન્મ થયો ને તો જન્મતા વેત નશની વીટી સોરાઈ ગઈ, આખું દવાખાનું કડ્યા છેડ્યો. વીટી ક્યાંગી સિસ્ટરની વીટી ક્યાંગી, સમજ્યા?
છોકરાના બાપે કીધું ચિંતા કરો માં, મારા છોકરાને મુઠ્ઠી ખોલો. નાનું બાળક તો જે જન્મ્યું હોય તો મુઠ્ઠી વાળેલી હોય, ખોલાવી તા એની મુઠ્ઠીમાં નીકળે. જન્મતા વેદ નશુની વીટ્યું સોલલી, એનો બાપ કેવો બૂસ મારું હોય છે, કલ્પના કરો તો. કહેવાનો મારો સૂર એ છે કે જ્યાં સંસ્કાર હોય, સુદામાએ કેવડું કૃષ્ણનું કામ કર્યું છે સાહેબ, કેવું રાષ્ટ્રનું સંસ્કૃતિનું એટલો બધો પ્રચાર કર્યો છે માણસે. અને કૃષ્ણ જેની રાહ જોતો કે ક્યારે આવે ક્યારે આવે. આપણા મહાભારતમાં ઘણી બધી આવી મિત્રતાની કથાઓ છે. કરણ જેવો મિત્ર દુર્યોધનને ન મળ્યો હોત સાહેબ તો મને નથી લાગતું કે કરણ, એમ કહેવાય દુર્યોધનની તાકાત નહોતી મહાભારતમાં પગ મૂકી શકે છે, એ યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં પગ ન મૂકી શકે, કારણ કે સામે મિત્ર છે. અને સાંભળીજો, ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય કરણને બોલાવે છે, મારો ફરમાશ ઉપર વી આવ્યો તરત, સુદામાને પછી ક્યારેક લેશું, પણ જે ફરમાશ છે સાહેબ, સાંઈરામભાઈ આપે તો કરણ ઉપર બહુ કવિતાઓ લખી છે, આપનું પુસ્તક છે આખું, પૂજ્ય બાપુના હસ્તે આપ વિમોચન. પણ આ પ્રસંગ મને બહુ ગમે છે. ભગવાન સંજયા ફળ સેનું હશે, દુર્યોધન નું જે માથું આવ્યું સાહેબ ધૃતરાષ્ટ્રના ખોળામાં ફાફા મારતો હતો કે સંજય આ ફળ સેનું છે, તમારા કરેલા કર્મનું ફળ છે મહારાજ. એનો એક નાનો પ્રસંગ સાહેબ, કૃષ્ણ કવાડિયો કાપવા આવ્યો, તેથી કાપ્યું નહોતું કપાડું, જેથી ભગવાન નારાયણ જેથી વહટી લઈને આવ્યો, હે ધૃતરાષ્ટ્ર એની યાદી કરી. એટલે એ પ્રસંગથી મારે આગળ વધવું છે. ભગવાન નારાયણ એમ કહેવાય કે આવે છે, હસ્તિનાપુરે સન્માન કર્યું છે, દાદો ભીષ્મ કૃપાચાર્ય દ્રોણાચાર્ય ઉભા થઈને ભગવાન કૃષ્ણને આવકારે છે, બેસાડે છે. દુર્યોધન નારાયણ આવ્યા છે, એને બરાબર સાંભળજો, પાંડવ તરફથી આવ્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, મહારાજ માફ કરજો, હું કોઈના તરફથી નથી આવ્યો, પણ મને એટલો ભરોસો છે કે હું જે નિર્ણય કરી મારા પાંડવો કોઈ દી ઠેલી નહીં શકે. સાહેબ કૃષ્ણ ગળગળો થતો હોય પાંડવોનું નામ લેતા, કે મને એટલો ભરોસો છે કે હું જે નિર્ણય કરીશ એ કોઈ દિવસ પાંડવો ફેરફાર નહીં કરે, સ્વીકારશે, મને ભરોસો છે, માટે આપને વિનંતી કરું છું. ઇન્દ્રપ્રસ્થ લોટાવી ગયો પાછો. દુર્યોધન કહે છે કે નહીં મળે. તો કે બીજી વાત, હજી જો આપ કહેતા હો હે દાદા ભીષ્મ, તમારા દુર્યોધનને સમજાવો કેવલ પાંચ ગામ. તેથી દુર્યોધન એટલું બોલે છે, તું ગોવાળ છો, તને સાણ વાહિદાની ખબર પડે, તને રાજનીતિની શું ખબર પડે, ભયાનક અપમાન કરે છે નારાયણનું. અને તેથી દાદો ભીષ્મ એમ કહે છે કે દુર્યોધન લગાવજે તારી જીભ ઉપર, આ નારાયણ છે, તમે બધા એને નારાયણ કહો છો, હું એને બંધી બનાવીશ. આ હદ સુધી પહોંચે છે દુર્યોધન. ટૂંકી વાત, વિદુરના ઘરે નારાયણ રાત રોકાય છે, સવારમાં કર્ણ એને મળવા આવે છે. હવે સાંભળજો સાહેબ, વાત હવે કરવી છે. કર્ણ એને મળવા આવે છે, ભગવાન કૃષ્ણને વંદન કરીને મહારાજ કર્ણ ઉભા છે. ગોવિંદ, હે બુઢાકેશ, બુઢાકેશ શું કરણ શબ્દો વાપરે છે, મારા પ્રણામ, કરણના પ્રણામ સ્વીકાર કરો. હા કરણ, કેમ અહીંયા અત્યારે આવી નીકળ્યા થાને આવ્યા છો? ના પ્રભુ. કરણ ઓળખે છે, હો અર્જુન પહેલા કૃષ્ણને નારાયણ તરીકે ઓળખતો હોય તો કરણ ઓળખે છે. અર્જુનને તો મહાભારતના યુદ્ધના પહેલા દિવસે એને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે ખબર પડી. એટલે કાક બાપુને લખવું પડ્યું કે જેની ભેળા વસનારા પણ ભરમાણા, આ મોટાના તળિયા ન મળ્યા. કે પ્રભુ આપની પાસે હું માફી માંગવા આવ્યો છું. હવે સાંભળજો, માફી છે ને, કાલે ભરી સભામાં મારા મિત્ર દુર્યોધને
આપનું અપમાન કર્યું, દુર્યોધન વતી હું માફી માંગુ છું. બે હાથ પકડીને કૃષ્ણ કહે છે, કારણ મારું અપમાન પણ ન હોઈ શકે, મારું સન્માન પણ ન હોઈ શકે, મારું કોઈ અપમાન ન કરી શકે. કર્ણ, અપમાન થયું છે તો દાદા ભીષ્મનું થયું છે, અને અપમાન થયું છે તો હસ્તિનાપુરની રાજ કચેરીનું થયું છે, મારું નહીં. પછી જ્યારે એને હારી લીધે કર્ણને, અને કૃષ્ણનો કર્ણનો સંવાદ કોઈ મહાભારતમાં લઈ સમય મળે તો વાંચી લેજો સાહેબ. મિત્ર કેવો હોવો છો? કર્ણ સાથે તમામ ચોખવટ કરી લીધી. તું કુંતે છો, તારી માતા કુંતા છે, ત્યારે શું પરિસ્થિતિ? પ્રસંગમાં નથી જવું સાહેબ. તમામ વસ્તુ કીધી, તું પાંડવોનો મોટો ભાઈ છો, હું કૃષ્ણ તને વચન આપું છું, તું અમારી ભેગો આવી જા તો હસ્તિનાપુરની ગાદી તને મળશે. શું કર્ણ રડે છે સાહેબ ગોવિંદ પાસે? ગોવિંદ, આ વાતની મારી માને ખબર છે? કુંતા જાણે છે? હા. કર્ણ, અમે હું ને કુંતા બે જાણીએ છીએ. અર્જુનને ખબર છે કે ના? અને તેથી કર્ણ કહે છે, મારા પાંચેય ભાઈ માલી એક પણ ને ખબર પડવા દે તો તને કર્ણ અને કુંતાના સોગંદ છે, તારી બુવાના સોગંદ છે. નકર મને ભરોસો છે મારો અર્જુન કોઈથી યુદ્ધમાં ન ઉતરે એવું ખબર પડી જાય કર્ણ એનો ભાઈ છે. અને આજ કર્ણ તને વચન આપે છે, પાંચ પાંડવોમાંથી પાંચ ભાઈઓમાંથી એકનો વાળવા કોની થાય, વિદાય લેશે તો કેવલ કર્ણ વિદાય લેશે. કૃષ્ણ કે પણ વયવા એમને સાહેબ, શું કર્ણ રડે છે? ગોવિંદ, તમે મને આવું શીખવાડો છો? મારો દુર્યોધન ખરાબ હોઈ શકે, પણ મારો મિત્ર કોઈ દી ખરાબ ન હોઈ શકે. મારો દુર્યોધન ખરાબ હોઈ શકે, તમને દુર્યોધન ખરાબ દેખાય, પણ મને મારો મિત્ર દેખાય. અને આવી પરિસ્થિતિમાં, આવી આ યુદ્ધની આ પરિસ્થિતિ, અને એવે ટાણે મારા ભાઈ બંધને રેઠો મૂકું તો ભારતની મિત્રતા લાજે. કર્ણ, હું કોઈ દિવસ મિત્રતા ન મૂકી શકું. ખરાબ છે તો દુર્યોધન ખરાબ છે, મારો મિત્ર ન ખરાબ હોય. કારણ કે ભરી સભામાં જેદી મને દાસી પુત્ર તરીકે તગડવામાં આવ્યો, હું મત્સ્ય યુદ્ધમાં ભાગ ન લઈ શક્યો. તેથી ગોવિંદ, તું ને અર્જુન હતા, તેથી આ કર્ણ જે માછલી વિંધવા આવે ત્યારે કીધું મૂકી ગયો, એને મુકાવી ગયો, એ સુત પુત્ર છે, એ આ ભાગ ન લઈ શકે. તેથી મારી માં કુંતા ક્યાં ગઈ હતી? તેથી કૃષ્ણ, તમે ક્યાં ગયા હતા? મારો કહેવાનો સૂર એ છે સાહેબ, હું જે માનું છું એ કહું છું. જેની ભેગા બેસી પછી કોઈ પણ હોય, એકવાર ભેગું બેહાઈ ગયું એમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. પેલા માણા હે, જેની ભેગા બેહી જાય સાહેબ, પછી કોઈ હે એ તો અમને ખબર નથી, પછી તમે એવા નીકળ્યા નહીં, તું એવો નીકળ્યો સાહેબ, એ નહીં. હે, જ્યાં બેસાઈ જાય. અને તેથી કર્ણ ને બથ ભરીને ગોવિંદ કહે છે, ધન્ય છે તારી મિત્રતા ને સાહેબ. હે કર્ણ, તને હું ધન્યવાદ આપું છું. અને એટલે કર્ણ કૃષ્ણ કરતા એક વૈત તેથી મોટા દેખાણા કૃષ્ણને કહેવું પડ્યું, તું મારથી વૈત મોટો છે કર્ણ. અને કેવી ઉર્જા સાહેબ, નદીમાં નાવા પડે તો વાંસદાળ પાણીને હવડાવી નાખતો, એવી જેના શરીરમાં ઉર્જા છે. એની પાસેથી આવી વાતોમાંથી, આવી કથાઓમાંથી બસ ઘરે ઘરે પગે લાગીને કહું, તમારા ઘરમાં ગીતાજી, ભાગવત અને રામાયણ હોવું જ જોઈએ. વાંચો ન વાંચો એ પછીની વાત છે, હશે તો ક્યારેક ડોક્યું મારવા થશે. આજે જ્યારે જ્યારે અમે કાંઈક ધાર્મિક વાતો ચાલુ કરીએ એટલે માણા હાલતો થાય છે, ઊભો થઈ છે. કોઈ પણ સારો પ્રસંગ લેવાની શું કામ? કારણ એને એમાં રસ નથી, એમાં પ્રેમ નથી. પ્રેમ ને રસ ક્યારે થશે? તમે પોતે વાંચશો. તમે વાંચશો નહીં, તમે કઈ જોશો નહીં, તો પછી અમે જે કહેશો એ તમે સાંભળશો. પણ બોલું, તમે સાંભળેલું હશે ને અને એ અમારી હામાં બેઠા હશે ને, ત્યારે અમારે વાતો કરવામાં ધ્યાન રાખવું પડશે કે આ બધા વાંચીને બેઠા છે, આની હામું કેમ તકલીફ કરવી પડે. અને આજ જે યજ્ઞશાળા સાહેબ અહીંયા આવો, બાપુએ યજ્ઞ કરેલો, એ જ યજ્ઞશાળા કાયમ રહે એ માટે સાહેબ આ એક યંત્ર છે. આ જે ડિઝાઇન છે ને એ ભૂદેવોને પૂજ્યો, આ એક યંત્ર છે.
આની વચ્ચે ખાલી એક રાત તમે રહી જાઓ ને, જરાય બિલકુલ હું ખોટી વાત નથી કરતો, આની વચ્ચે તમે જેટલી કલાક રહેવાય એટલા આની નીચે રહી જાઓ ને, તો સાહેબ તમારા દારિદ્ર ના ભૂકા નીકળી જાય. એ યંત્ર છે, આ શ્રીયંત્ર લાગે તમને દૂરથી જોવો છો. હું તો આ પ્લેનમાંથી એક બે વાર ઉપરથી નીકળ્યો તો એ ફોટા પાડીને મૂકલા મેં, કારણ ઉપરથી તો બાપુ કંઈક જુદું દેખાય અહીંથી. આવ એમ થાય કે ધૂબકો મારું ને ભાઈ આવું સીધો, ઓલા દરવાજો ખોલવો નહોતા દેતા. મેં ફોટા તરત મોકલ્યા અને આપણો યજ્ઞ હતો ચાલુ ત્યારે જ. સાહેબ શું યજ્ઞનો ધૂપ આવતો થો ઉપર, કાંઈ ન કરીએ અહીંયા બેસીએ. થોડાક દિવસો પહેલાં જ સાંઈરામભાઈ મારા મહેમાન તરીકે આવ્યા, અમે તો ઘણીવાર મહેમાન તો થાય જ છે અવારનવાર, પણ એવી એક જગ્યા અમે પસંદ કરી લેતા હોય જ્યાં અમે બે ભાઈ એકલા બેસીએ આખી રાત, ગમે ને વૈયા જઈએ એકાંત લઈ લઈ. તાજ અમે બસ મવા ઘરે તેથી જમીન બેઠા બપોરે, મેં મને વોંચીતા વીજળીનો હપકારો થયો. મેં કીધું કુંડલા, મેં કીધું સાંઈરામભાઈને કહો હાલો એવી એક જગ્યા છે તમને મજા આવશે, અને અમે અહીંયા આવ્યા. આ જ જગ્યાએ આખી રાત બેઠા બાપુએ વાત કરી સાંઈરામભાઈને કહો 30 તારીખે, મને કે આ કોરોના વાળું છે એવું થાય.